नमस्कार मित्र दोस्तों, गुड मॉर्निंग, सुप्रभात। चौरम बात फरी बात आपने लाइव लेक्चर में अंदर जो उपस्थित थया छे तो विद्यार्थी मित्रों, तुम्हारा चौरम बात ने अंदर आपने प्रकरण छयुं छे 16 शैली पंकजम आ पाठ विषय ने आपने बात करिए छे। एमां फरी पाछी एक वखत नजर अवारनवार आपने नजर फेरवता हुए वात करता हुए छे। एमां लेखक छे प्रफुल्ल नंद शंकर दवे। साहित्य प्रकार आपने जोईए नवलिका। संग्रह आपने जोईए अंगदूत जे संग्रह छे ए संग्रह नी अंदर अंगदूत जे संग्रह मां इवाडियम एनु उपनाम छे। अने खास करीने छेले आपणे वात करी ती शैली पंकजम विषयनी के भाई एक सुशील छोकरीने जे जोड शोधवानी अंदर मुश्किल पड़े, कारण ભણવાની અંદર કે ફર્સ્ટ ક્લાસ જે આવતી હતી બીજા ક્ષેત્રની અંદર ઓવર એટલે પ્રથમ હોય કેવા કેવા ક્ષેત્રમાં તો કે લેખન ક્ષેત્ર હોય, વક્તૃત્વ હોય, લખાણ હોય, આ દરેક ક્ષેત્રની અંદર શૈલી પંકજમ પ્રથમ આવે તો આ વસ્તુ આપણે છેલ્લે જ્યારે જોઈ લઈ એમાં પરિભાષા આપણે વચ્ચું હતું છે ત્યાંથી એ આ સંસ્થાન પર્જન છે એ કાદવનું કમળ છે માટે એનું નામ પંકજમ છે। મારા મનમાં એ શબ્દો જોડાવા માંગ્યો આ સંસ્થાન પર્જન કાલે પણ આપણે આના વિશે વાત કરી હતી। પર્જન પર્જન એટલે સંતાન, જે સંતાન આ સંસ્થાનનું ક્યાં સંતાન છે, કાદવમાં ખીલેલું ક્યાં કમળ છે, કારણ કે અનાથ આશ્રમની અંદર એનો ઉછેર થયો છે, એનો જન્મ જે ક્યાં થયેલો કોઈને ખબર નથી, એટલે કાદવનું કમળ। પણ પોતાની અંદર એ જે શક્તિઓને ઉજાગર જે કરેલી છે, સંસ્કારોને ખીલવેલા છે, પોતે જે નામ નામ પ્રાપ્ત કરેલ એટલે કાદવમાં કમળ એટલે પંકજ। ઉચ્ચ ખાનદાનના લોકો જે એમ કહી શકાય પણ નામના નથી પ્રાપ્ત કરતા, આબરૂ ચાલી જાય તેવા કાર્યો તેવા કર્મ પોતે કરતા હોય એના કરતા આવા વ્યક્તિ ઓછા, એટલે મનની અંદર લેખક વિચાર કરે છે એના મા બાપની તમને જાણ છે કે સહજ પ્રશ્ન થઈ ગયો મારા લેખકે પેલીભાઈ જે હતી એને પ્રશ્ન કરે છે કે મા બાપને તમે વાકેફ છો, સ્વાભાવિક રીતે એ પ્રશ્ન પૂછે ના, એના મા બાપ સ્નેહીજનો જે કાંઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એવા અપમાને અપો ના, એના મા બાપ કોણ છે એ ખ્યાલ નથી, એના સગા સંબંધીઓ કોણ છે તે પણ ખ્યાલ નથી, જે કાંઈ ઘણો સંબંધની અંદર યા સંસ્થાની અંદર રહેલા જે વ્યક્તિ અને વધારે પૂરતા જે કહી શકાય કે અમ્મા અને અપ્પા છે, મારા હૃદય કલમાં સુપ્ત પૂર્વગ્રહો સળવળવા માંડી, આને કેમ કરવું, એ કોણ છે, એની માં જરૂર પતિતા પતિતા હશે, કેવો વંશ વહેલો હશે, ઓ મારું મન કેવું વિરક્ત બની ગયું છે। હવે હૃદય તલમાં હૃદયના નામમાં
હૃદયના ભંડારની અંદર પડેલ સુપ્ત, સુપ્ત એટલે રહેલા, પૂર્વગ્રહ પહેલેથી જ બંધાયેલા જે અભિપ્રાય, પહેલેથી બંધાયેલા જે અભિપ્રાય છે એક પછી એક જાગૃત થવા, મનોમન વિચાર કરીને કહે છે કે આને કેમ કરો, આ કન્યા કોણ હશે, કેવા કુટુંબ હશે, એની માં કોઈ કે જરૂર જે કહી શકાય પપિતા, પાપી જરૂરી કે પાપીની કે હશે, અને આનો વંશ કેવો હશે, કોણ હશે, ઓ પોતાનું માન વિરક્ત જે કહી શકાય, વિરક્ત એટલે અનાસક્ત, પોતાનું મન અનાસક્ત થવા માંગ્યું. અમે કિશોરી લોક આગળ આવી પહોંચીએ, નાના બાળકોનું કામ કરવું, કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી. મારી સામે જોઈ એને એક મોહક સ્મિત ભરી, પરંતુ સિદ્ધ બની ગયેલા મારા સામનું ન હસાય. હવે આ કિશોરી લોક આગળ બાય અને લેખક જાય છે તો ત્યાં બાળકને હતો એની અંદર પંકજ નાના જે કિશોર કિશોરીઓ સાથે પોતે સસલાની સંભાળ કેવી રીતના રાખવી તેની સમજૂતી પોતે આપતી હતી. લેખકને જોનારી સાથે પંકજને એના સમક્ષ એક સ્નેહનું મોહિત કરી દે તેવો હસ્ય એના સમક્ષ લાવે છે. મન જે ઉપર જે વિચારો જે થયેલા એટલા માટે લેખક એના સમક્ષ હાસ્ય ન કરી શકતા. તને એના પૂર્વ જીવન સાથે શી નિસ્બત, એને જો કેવી નિર્બળ નિર્દોષ તે નિખાલો, શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે. લેખકને અંતરાત્માએ એને એનો પ્રશ્ન કર્યો કે પૂર્વ જીવન સાથે શું નિસ્બત, નિસ્બત એટલે સંબંધ. તમે એના પહેલાના જીવન સાથે શું સંબંધ છે, કેવી રીતે નિર્મળ સ્વચ્છ છે, કોઈ પણ પ્રકારનો દોષ નથી, નિખાલસ નિસ્વાર્થ બુદ્ધિ, પહેલેથી ને બંધાયેલો જે અભિપ્રાય હતો એ શા માટે, પહેલા અભિપ્રાય ક્યાં માન્ય છે, વંચ લાગે છે, અને કેમ પરના આ કોણ હશે, આ પૂર્વગ્રહો જે અભિપ્રાય પહેલા બાંધેલા હતા, પણ એની માં માં કોની સાથે કેવો સંબંધ. ફરી પાછું મનની અંદર વિચાર આવ્યો કે એની માતા કેવા વ્યક્તિઓ સાથે એને સંબંધ રાખેલો હશે. ભયંકર ગતિગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં, લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ઝોના હું કેમે રોકી શકતો ન હતો. હૃદયને આડું બંધું અટકાવી શકતો ન હતો. ત્યાંથી ને ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરી કરીને ઉછરી રહી, હું ઊંઘો બની ગયો. ભયંકર ગજ ગ્રાહ જેમ કહી શકાય, તર વિતર, તર્ક વિતર્ક એના મનની અંદર થવા માંડ્યા. ઘણા બધા પ્રયત્ન કર્યા પોતાના મનને ના હોય, પણ પોતે ની અંદરથી ઝૂણા નફરત પોતે રોકી શકતા ન હતા. હૃદયને આડું બનતું જેમ કહી શકાય, આડું આડું એટલે નરમ વૃત્તિ, નરમ વૃત્તિ જે છે એને પોતે અટકાવી શકતા નહોતા, કારણ કે વિચાર આવ્યો એટલે નરમ વૃત્તિ નથી. ત્યાંથી ને પોતે જવા માટે વિચાર કરે છે, પણ તેમ છતાં પણ પોતે મૂળા રહે છે. અમે બે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા. શાંત સંધ્યા રાત્રિ બની રહી હતી, એકદમ શાંત બની ગયા. તમે બંને ગેસ્ટ હાઉસ તરફ જાય છે, શાંત સંધ્યાનો સમય હતો.
શાંત બને એટલે કંપન મેં પૂછ્યું કેમ તમે આટલા વર્ષ કરો ત્યારે લેખક એ કીધું અમસ્ત બસ ડેસ્ટિની હોમ જોયા પછી ઘણા ખાલી સ્થિતિ થઈ જાય છે બાળકોના નિરાધાર આશ્રમ જેમ કહી શકાય બાળકો માટેનો આશ્રમ છે ને નિરાધાર બાળકો માટેનો એને જોયા પછી છે ને બધા વ્યક્તિની આવી સ્થિતિ થાય છે એટલે મારા મને એનામાં દોષ શોધવાની પ્રેરિત કરવા માટે પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો એના બોલમાં નદી સાલ સતા અને પ્રેમાળ પણ સંભળાય કંઈક ડાર્ક શોધવાના મારા પ્રયત્નો નાકામ્યા બન્યો સવારે જોઈ હતી જાણી હતી એથી વધુ મારે વધુ સારી આકર્ષક જણાતી હતી લેખકના મનની અંદર દોષ જે જે એની અંદર દોષ હતા એ શોધવા માટે પ્રયત્ન કરે પરંતુ આખા અંધકારની અંદર એના આકાર જેવું માત્ર આકર્ષક લાગ્યો એના બોલમાં નરી નરી એટલે કેવળ કેવળ અધ્યયનો કહી શકાય નરી એટલે કેવળ કહેવાય સારસતા સરળ સ્વભાવ એનો કેવળ સરળ સ્વભાવ જ પ્રેમ ભરેલું જે સંભળાયું અને કંઈક જેમ કહી શકાય કે દોષ શોધવાનો પ્રયત્ન પોતે કરતા હતા એ નાકામયાબ થઈ ગયો અને મનથી વિચાર કરીને કહે છે કે ભાઈ જે કાંઈ સવારમાં મેં એને જોઈ હતી જાણી હતી એથી પણ વધારે અત્યારે આકર્ષિત લાગે છે એ પણ ચૂપચાપ ચાલી રહી હતી મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી વાત ચાલી રહી છે એકાએક એનો મધુર અવાજ ભરતી રહી જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવાનો છે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલા એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી એ જીવનમાં પતિએ નહોતું ધરતું એમ હવે ધક ધક થઈ રહ્યું મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યો હવે એની સાથે એ પણ ચૂપચાપ જેમ કહી શકાય પોતે ચાલતી હતી અને મનની અંદર જે શંકા અને એના મનની અંદર જેમ કહી શકાય પાંચ ગર્ભ પાંચ મારે પણ તમને એક અગત્યની વાત કહેવી છે તમે કોઈ પણ પ્રકારનો નિર્ણય લો એ પહેલા હું તમને સંપૂર્ણ કહેવાની મારી ફરજ છે મારા વિશે એ હું તમને જાણ કરી દઉં એટલે લેખક સમજી ગયા કઈ વાતને એટલે જીવનની અંદર ક્યારે જેટલી આતુરતા ન હતી એટલી આતુરતા અને એની વાતને સાંભળવા માટે રોમે રોમ જાગ્રત થયું મારું જીવન એક અનોખી કહાણી છે મારું નામ મારી કથા કહી દે છે મારે ફરજ છે મા બાપ નથી સ્વજન નથી દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે દુઃખ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે અમ્મા ને અપ્પા મારા મા બાપ છે મારી ના મારું ગોત્ર મારી જાતિ કશાની મને ખબર નથી હું કાગળનો ફૂલ છું હવે શૈલી પંકજમ પોતાની જીવનની જે કથની જે વિશેષતા કે લેખક સમક્ષ વ્યક્ત કરે કે ભાઈ મારે કોઈ ઘર નથી મારા મા બાપ પણ નથી સગા વાળા સગા સંબંધીઓ પણ નથી
દુનિયાના કોઈ પણ વ્યક્તિ સાથે મારો વિવાદ નથી કે માત્ર મારું ઘર કોઈ હોય તો હમણાં જે તમે દેશથી હોમ નિરાધાર બાળકો માટે આશ્રમ એ મારું ઘર છે અને ત્યાંના જે સંચાલકો એ અને ભૂલકાઓ આ બધા મારા સ્વજનો છે અને આ સંસ્થાના અમ્મા અને પપ્પા જે છે એ બંને મારા મા બાપ છે મને ખુદને નથી ખબર કે હું કઈ જાતની એ માધ્યમમાં આવેલી છું મારું કુળ કયું છે મારું વંશ કયો છે એ કોઈ પણ જાતની મને કાંઈ ખબર નથી મને એટલી ખબર છે કે હું એક કાદવનું કમળ છું આટલો વિચાર શૈલી પંકજીના સમક્ષ મૂકી મને હું રજ માત્ર હીન ગણતી નથી બલકે મને એનો ગૌરવ છે મારા પૂર્વગ્રહો ઓગળતા રહી રહીને મારા હૃદયનો પ્રશ્ન ઉઠી રહ્યો કોઈ પણ સ્ત્રીએ પોતાની જીવનની કલુષિતા વાત શું આ રીતે મને કહ્યું હતું કરી આ ઉદાત્ત સંસ્કારની નિશાની નથી શું આ ખાનદાની નથી શું હું કુરબેલ બની ગયો પંકજની સુંદરતા એના અવાજની મીઠાશ ને આત્મીય એના દેહની સુગંધ એના વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી ગયું જે શૈલી પંકજની હું રજ માત્ર પણ એને અવગણતી નથી તેમ છતાં પણ કે હું ગૌરવતા અનુભવું છું લેખક પહેલા જે કરેલા જે અભિપ્રાયો હતા એ નષ્ટ થવા એના હૃદયની અંદર એક પ્રશ્ન છે હું કોઈ પણ સ્ત્રી સમક્ષ જો મૂક્યો હોત તો એ પોતાની ત્યાં કલુષે અતૃપ્ત જેમ કહી શકાય કે પોતે ભાર થઈ ગઈ હોત કોઈ પણ વ્યક્તિ પોતાની કલુષતાની વાત કરે નહીં આ સર્વશ્રેષ્ઠ સંસ્કારની નિશાની નથી તો શું છે આને શું ખાનદાની કે ન કહી શકાય પોતે લાગણીશીલ બની ગયા પંકજની જે સુંદરતા છે એના અવાજની જે મીઠાશ છે એની આત્મીયતા એના દેહની જે સુગંધ અને વ્યક્તિત્વની આકર્ષકતા એના પ્રત્યે લેખક આકર્ષાઈ જાય છે એના મનમાં પોતે વસી જાય છે એક વાત પૂછું તમને હું બોલું ને એ લેખકે કીધું હું એક વાત પૂછું પંકજ વાત કરતા બંધ છે તમે મને સ્વીકારશો શૈલી પંકજ મેં કામ કરશો પૂછ ધૃતતા ધૃતતાને કહી શકાય હૃદયની અંદર એક ડર હતો એ જીવ લાગે તમે મને સ્વીકારશો મને શાંતિ કરશો શું શું શ્રી ના હા એ હર્ષના અતિરેકથી ને ફોટવાઈ ગયો એ ગળી ગળી બની ગઈ એનો અવાજ ગળામાં ફૂટાઈ ગયો એની વાચા મૌન બની ગઈ એને નજીક આવી મારા હાથ પકડી લીધા એની આંખમાંથી આંસુ સરી ગયા મારું હૃદય દ્રવી ગયું એ થોડી સ્વસ્થ બની બોલી સાચે તમે મને સ્વીકારશો શું સુઈ કે આ હર્ષ આનંદની અંદર આવેલીની અંદર આવી જાય છે એટલે હર્ષ ઉલ્લાસિત જે પુત્ર થઈ જાય છે એક બાજુ છે કાગળનું ખીલેલું કમળ છે અને એને જો કોઈ વ્યક્તિ પસંદ કરે તેના હૃદયની જે લાગણીઓ છે એના હૃદયનો રસ ઉલ્લાસ છે અને એક બાજુ છે ને જે પુત્ર ઉછરે તેનો થયો છે અને એક બાજુ છે ને જે કહી શકાય એના હૃદયની અંદર પડેલા જે દુઃખ છે એ બંને એક સાથે જે રક્ત થાય તો કોઈ પણ માણસની સ્થિતિ આવે એની વાણી મોન મોકલે છે સૈન્ય ભક્ત નજીક આવી એના હાથ પકડી એના આંખમાંથી જે અશ્રુ જે ઠરતા હતા અને એ અશ્રુ ઉપર હાથ મૂકી અને હૃદય જે ડિગ્રી ગયું હતું લેખકનું ફરી પાછી સૈન્ય ભક્ત એનું સ્વસ્થ થાય અને બોલે છે એ છે તમને સાચી રીતે સ્વીકારશો હું આ ઉત્તર માટે તૈયાર નથી તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગે એમ ઘણા ચાલ્યા ગયા છે તો હું પણ દોક મદદ કરી ખંભા ઉછાળી અભિમાનથી ચાલી નીકળી
બીજે દિવસે બધું વિસ્તૃત પણ કર્યું હોય, પરંતુ આ નથી માની શકતું. આ પણ માટે વર્ષોથી થોભી છું. મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી. ત્યારે ત્યારે એ સૌભાગ્યની ઘડી આમ અચાનક આવીને ઊભી રહી છે. નથી જેવાની એ મારા શૈલી ભક્તજને કીધું છે કે તમે જે હાર કીધી છે એ તમને સુધારશો એ ઉત્તર એમને મારાથી તમને સહાય. આના કરતાં તમે કે મને તર છોડીને ત્યાગીને ધનવાળીને ચાલ્યા ગયા હો એ વધુ સહજ અને સ્વાભાવિક મને લાગતા કે ઘણા લોકો આવી ના પાડીને ચાલ્યા ગયા છે. તો ગર્વથીને હું મારું મસ્તક ઊંચું કરી ખંભા ઉછાળી કે કાંઈ વાંધો નહીં, અભિમાનથી કે હું બહાર નીકળી શકું અને આ જ વાત બીજે દિવસે હું આ બધું ભૂલી શકાય. પરંતુ હવે કે હું માની શકતી નથી. આ પણ આ ક્ષણ માટે જે મને જે આનંદ થયો છે અને આ ક્ષણનો જે આનંદ હતો ને એને તો મારા જીવનની અંદર જ મેં બિલકુલ સાવી કે મેં કાઢી નહીં. આ સૌભાગ્યનું જે સુખ જે મને થોડો સમય માટે અચાનક જે મને પ્રાપ્ત થયું છે તો હવે એ આતુરતા એ આનંદ હવે એ જીવવાનો નથી. મેં એના આંસુ લૂછી નાખ્યા, એને મારા હાથ આંખે દાબી દીધા, મને લગભગ ઢસડતી એ બોલી, ચાલો જલ્દી ચાલો અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈ મોગરાની મીઠી મહેક વાતાવરણમાં ઢસડતીને અનુભવ્યું. મેં એના લેખકેના આંખમાંથી આંસુ વહેતા કરીને પૂછે છે અને આંસુ લૂછનાર જે વ્યક્તિ હતો એને સમજદાર જે વ્યક્તિ હતો એટલે એની આંખ ઉપર એને હાથને ફેલાવી દે છે અને લગભગ જલ્દીથી ને એને ખેંચતી પોતે ચાલો ચાલો એટલે જલ્દી કે આપણે અમ્મા અને અપ્પાને આ સમાચાર આપીએ અને આપણું ફરી પાછું જીવનની શરૂઆત કરવા જાય છે તેના માટે આશીર્વાદ લઈ. મોગરાની જે સુગંધ છે એ વાતાવરણની અંદર પસરતી હોય કે જીવનના જે વાતાવરણમાં મોગરાની જે સુગંધ ફરી પાછું અનુભવ કરે છે. આમ શૈલી પંકજનું એક ચરિત્ર જેમ કહી શકાય કે વ્યક્તિત્વ અને એને જોવા માટે લેખક તે આવે છે. એટલે દાંપત્ય જીવનની અંદર કેવા વ્યક્તિની જે પસંદગી કરવી એ તુચ્છ બોલ તુચ્છ હોય ગમે તે હોય, પરંતુ જીવનની અંદર જે સંસ્કારો છે વ્યક્તિત્વ છે ચરિત્ર છે આ નિખાલસતા છે નિર્દોષતા જે છે આ મહત્વની વસ્તુ છે એને પૈસાને જોયેલું નથી. તો આ જીવનની અંદર તમારા જીવનની અંદર પણ ક્યારેક દાંપત્ય જીવનની જે પસંદગી કરવાનો સમય આવે ત્યારે સમજી વિચારીને આપણે એ જીવનનું પગલું ભરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ જય હિન્દ.